ભગવાન આપણને એટલી કાળજીથી અહીં મોકલ્યા છે, કંઈ સાથે આવશે નહીં, અહીંનું અહીં જ મૂકીને જવાનું છે. ફક્ત સારા કર્મો અને ઈશ્વરનું નામ જ સાથે આવે છે. ભગવાન કહે છે કે હું તારી સાથે જ છું, તું કર્મ કર, એ તારો અધિકાર છે અને ફરજ પણ છે. પણ ફળ અને પરિણામ કેટલું આપવું કે કેવું આપવું એ હું નક્કી કરીશ. તું કર્મ પર ભરોસો રાખીશ તો તું ઓછો દુઃખી થઈશ. ઘરમાં જો રાજકારણ થશે તો મહાભારત રચાશે, અને જો પરિવારમાં સંપ હશે તો રામાયણ બનશે, અને જીવનમાં સંસ્કાર હશે તો ગીતા ઉતરશે. માણસના વાણી, વર્તન, વ્યવહાર, વાયદા અને વિશ્વાસ ઉપર પ્રગતિનો આધાર છે. સારા હશો તો સમાજ સાથ આપશે, અને સાચા હશો તો કુદરત સાથ આપશે. પણ ખોટા અને ખરાબનો સહારો લેશો તો મુશ્કેલી અને હાર નિશ્ચિત જ છે. શ્રીકૃષ્ણ કહે છે કે ગોતવા જશો તો શાંતિ અને સુકૂન ખુદમાં જ મળશે, બીજામાં તો સમસ્યા અને મુશ્કેલી જોવા મળશે. જીવનનો દરેક દાવ જીતવો હોય તો બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરવો, કારણ કે બળ લડવાનું શીખવે છે અને બુદ્ધિ જીતવાનું. જીવનમાં હંમેશા ધીરજ રાખવી. સારો સમય મેળવવા દરેક પરિસ્થિતિમાં લડવું પડે છે. દુનિયામાં સૌથી સહેલું કામ છે વિશ્વાસ ગુમાવવો, અને સૌથી અઘરું કામ છે વિશ્વાસ મેળવવો, અને એનાથી પણ અઘરું કામ છે વિશ્વાસ ટકાવવો. કોઈનો ઉદય અચાનક આવતો નથી. સૂર્ય પણ ધીમે ધીમે ઉગે છે અને ઉપર ઉગે છે. જેની પાસે ધીરજ અને તપ છે તે જ વિશ્વને પ્રકાશિત કરી શકે છે.